મોદીની લોકપ્રિયતા ખાલી ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. તેમના ચાહકો અલગ અલગ રીતે પોતાની લોકપ્રિયતા દર્શાવે છે. ત્યારે થરાદ ખાતે ભાજપનું સર્વ સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં એક ખેડૂતે નરેન્દ્ર મોદી માટે કવિતા વાંચી હતી. ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સર્વ સમાજનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વ સમાજના સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન ગગજી બારોટ નામના એક ખેડૂત ઉપસ્થિત લોકો સામે મંચ પર જઈ પીએમ મોદી માટે કવિતા વાંચી હતી. આ કવિતા સાંભળી ત્યાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કવિતામાં પીએમ દ્વારા કરેલ વિકાસના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને આ પસંદ પણ આવી રહ્યું છે. જણાવી દઈએ કે આ સંમેલન ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં થઈ હતી અને રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા અપીલ કરી હતી. તે સાથે આગેવાને કોંગ્રેસને આડે હાથે લીધું હતું અને કોંગ્રેસ ચાટીઓ ખવડાવતી હતી. તે સાથે થરાદમાં 2 દિવસ અગાઉ કોંગ્રેસ દ્વારા સંમેલનનું આયોજન થયું, જ્યારે હવે ભાજપનું સંમેલન યોજાયું છે. જે હશે અમારો ન કરવી આ ગુજરાત વિશ્વમાં ભારત, જે હશે અમારો ન કરવી આ ગુજરાત, એ દામોદર નો દીકરો ઈટો નરેન્દ્રયાનું નામ હીરાબાનો હીરનો હાસો વિશ્વમાં પડે ન પાસો, હીરાબાનો હીરનો હાસો વિશ્વમાં પડે નહીં પાસો, ભારતનો ય પ્રધાન બંકો વગાયો છે વિશ્વમાં ડંકો, આ સરદારજીનું સપનું હતું ને અખંડ ભારતનું જ એમ સરદાર કેરું, આ સ્વપ્ન હતું ને અખંડ ભારતનું જ એમ, એ ગુજરાતનો યા ગૌરવધારી આ કયા કામ તમામ બોલીને બીજો ન બોલે અને બોલે બોલીને આ બીજો ન બોલે